હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા લાસ્ટ વિડીયોની અંદર છેલ્લે આપણે આવર્ત કોષ્ટક સુધી જોયું હતું અને મેં તમને એવું કીધેલું હતું કે આવર્ત કોષ્ટકને અત્યારે હું તમને માહિતી આપી દઉં છું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવર્ત કોષ્ટકથી જ શરૂઆત કરીશું અને એની અંદર એકથી વીસ તત્વો વિશે આપણે ચર્ચા કરશું તો શરૂ કરીએ અને હા એક વસ્તુ ખાસ કહેવાની કે આની પહેલાં મેં તમને કીધેલું હતું કે આગળ જેટલા પણ ચેપ્ટર ચાલેલા છે એમાંથી તમને કંઈ પણ ન સમજાતું હોય ક્વેરી હોય જે પ્રશ્ન મારાથી બનસેલા પ્રયત્ન કરીશ કે હું તમને ચોક્કસથી સોલ્વ કરીને આપું તો ચોક્કસથી પ્રશ્ન પૂછજો જેમાં તમને ન સમજાતું હોય એ વિડીયો જોજો ચેપ્ટર જોજો સમજો નોટ કરી લેજો પછી મને તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો જેથી કરીને તેનું વ્યવસ્થિત રીતે સોલ્યુશન થઈ શકે એવું લાગશે તો આપણે આખે આખો તમારા દરેક પ્રશ્ન છે એનો વિડીયો બનાવીને તમારા પ્રશ્નનું હું સોલ્યુશન આપીશ બરોબર છે તો શરૂ કરીએ છીએ આપણો આજનો આ વિડીયો જેમાં આધુનિક આવક કોષ્ટકનું તમને છ્યાસી નંબરના પેજ ઉપર ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર નંબર પાંચમાં ફોટો આપેલો છે અહીંયા અત્યારે હું તમને એક ફોટો આડો પાડેલો છે એટલા માટે એવી રીતે બતાવું છું તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર જોવાનું છે બરાબર બધાએ ખાસ સૌ પ્રથમ એકસો ને અઢાર તત્વો તમને આ કોષ્ટકની અંદર દેખાતા હશે તમે અહીંયા યલો કલરની છેલ્લી અહીંયા તમે જો લાઈન જુઓ એમાં છેલ્લો નંબર આપેલો છે એકસો ને અઢાર બરાબર વન વન હવે આપણને બધાને ખબર છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો આ હેનરી મોસેલેના સમયની અંદરનું જે અત્યારે પણ અને હવે દરેક હવે ભવિષ્યની અંદર પણ આ જ આવર્ત કોષ્ટક ચાલશે એ આવર્ત કોષ્ટક છે એમાં સાત આડી લાઇન છે અહીંયાથી શરૂ કરો તો હાઇડ્રોજન હિલિયમ પહેલી આડી લાઇન એવી રીતે બીજી આડી લાઇન ત્રીજી આડી લાઈન ચોથી પાંચમી છઠ્ઠીને સાતમી આડી લાઇનને આપણે આવર્ત કહીએ છીએ એટલે કે આડી લાઇન આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલી છે તો કે સાત છે એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સાત આવર્ત છે કેટલા સેવન સાત આવર્ત છે પણ ઊભી લાઈન કેટલી છે તો કે જેવો મેન્ડલીફ છે તે આગાહી કરી ગયા હતા કે ભવિષ્યની અંદર હું ખાલી જગ્યા મારા કોષ્ટકમાં રાખી દઉં છું કારણ કે ઘણા બધા પરમાણુની શોધ થશે એવા એકસો અઢાર તત્વ શોધાયા એટલા માટે મેન્ડેલીફના સમયમાં જે ઊભી લાઈન હતી એની સંખ્યામાં ઘણો એવો વધારો થયો છે ઘણો બધો અને એ અઢાર સુધી પહોંચી છે વધારો થઈને તમે અહીંયા જોઈ શકો છો પહેલી ઊભી લાઈન હાઇડ્રોજન એની નીચે લિથિયમ પછી સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સ્ટ્રોન્શિયમ વગેરે વગેરે આ રીતે છે પછી બીજી ઊભી લાઈન ત્રીજી ચોથી પાંચ છ સાત આ રીતે એમ અઢાર સુધી ઊભી લાઈન છે એમાં ઊભી લાઈનને આપણે કોલમ કહીએ છીએ તો આધુનિક આવર્ત કોષ્ટકના આવર્ત કેટલા તો સાત અડે સાત અને ઊભી લાઈન એટલે કે સમૂહ કેટલા હતો કે એકડે આઠડે અઢાર છે આપેલી વસ્તુ આધુનિક આવર્ત કોષ્ટક છે બેટા એને ચાર વિભાગની અંદર હકીકતમાં ડિવાઈડ કરેલા છે આ વિડીયો ભલે આપણે ઘણો બધો ખાસો આમાં ચર્ચા કરશું પણ વ્યવસ્થિત આપણે ભણવું છે બરાબર ભલે એવું લાગશે તો બીજું જે મુદ્દા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લેશું પણ આવર્ત કોષ્ટક છે એના વિશે તમને અત્યારે ખબર હોવી જોઈએ કારણ કે ભવિષ્યની અંદર જો કોઈને અલગ અલગ જગ્યાએ લેબ છે કેમેસ્ટ્રીની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર જવું હોય બરાબર લેબોરેટરીના કોર્સીસ કરવા હોય કોઈને અગિયાર બાર સાયન્સ કરવું હોય ડીએમએલટીની અંદર કોઈને જવું હોય તો એની અંદર આ કોષ્ટક છે તે ઘણું મહત્ત્વનું છે એટલે જ તમને એકથી વીસ સુધીના અને આગળ તમારે ત્રીસ સુધીના આવશે પણ અત્યારે તમારા લેવલ પ્રમાણે તમને એકથી વીસ સુધીના પરમાણુઓ વિશે ખબર હોવી જ જોઈએ હા તો વાત એમ છે કે ચાર વિભાગની અંદર આવર્ત કોષ્ટકને વેચેલા છે પહેલું એસ બીજું ડી ત્રીજું પી અને ચોથું એફ જે તમને આમાં આપેલું છે નહીં મેં તમને કીધેલું છે બરાબર હું તમને કહું છું અહીંયા હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરો તો હાઇડ્રોજન ઊભી એક લાઈન હાઇડ્રોજન એટલે કે પેલો સમૂહ અને બીજો સમૂહ પહેલા બે સમૂહ છે એને એસ વિભાગના સમૂહ કહેવાય બરોબર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર એમ એક બે ત્રણ ચાર પાંચ અને છ તેર થી અઢાર સુધીના એ આવશે પી વિભાગના સમૂહ બરોબર વૈદાકીય તો કે તેર થી અઢાર આવી ગયા એની પેલાનો બાર છ પાંચ પેલી બે લાઈન છે તે એસ વિભાગની છે તેર થી અઢાર ની લાઇન જે ઊભી લાઈન છે પેલા બે સમૂહ એસ વિભાગના છે એસ વિભાગના તત્વ ધરાવતા સમૂહ લેવાય તેર થી અઢાર સમૂહ છે એ પી વિભાગ ધરાવતો સમૂહ છે જ્યારે ત્રણથી બાર સુધી એ ડી વિભાગનો સમૂહ છે અને છેલ્લી જે બે લાઇન આપેલી છે એ એફ વિભાગનો સમૂહ કહેવામાં આવે જૂનો સિલેબસ હોય જો કોઈ પાસે જૂના સિલેબસની સાયન્સની ટેક્સબુક હોય તો એની અંદર આવર્ત કોષ્ટકનું ચેપ્ટર છે એમાં આપેલું છે એસપીડીએફ બરાબર એકસો ને અઢાર તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવા માટે ચાર વિભાગમાં મૂકવામાં આવ્યું છે તમારે અગિયાર બાર સાયન્સ કેમેસ્ટ્રી અને કોલેજની અંદર આવશે અત્યારે તમારે આવતું નથી તમારે અમુક ચેપ્ટર છે અમુક મુદ્દા છે તે આ વખતે નવા સિલેબસ મુજબ નીકળી ગયા છે બાકી તમને મારે ભણાવવા પડે પણ આપણે આવતું નથી એટલા માટે આપણે એક ચર્ચા કરીએ કે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય બરાબર ક્યારેક ફ્રી થશું તો આપણે એના વિશે ચર્ચા પછી કરશું અત્યારે પહેલાં આની વાત કરીએ કે આવા ચાર વિભાગો હોય છે હવે એની અંદર મોટા ભાગમાં આપણે છેલ્લે એવી વાત કરી હતી કે જે ગ્રીન ભાગ છે આવર્ત કોષ્ટકનો એ વધારે છે અને એ છે ધાતુ તત્વનો એટલે કે પહેલો સમૂહ બીજો સમૂહ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર સુધીના એસ અને ડી વિભાગ જે છે ને એ મોટામાં મોટા કયા તત્વ ધરાવે છે તો કે એસ અને ડી વિભાગમાં લગભગ ધાતુ તત્વ જ હોય છે વધ્યો પી વિભાગ જે યલો કલરનો છે તે એટલે પી વિભાગની અંદર તો કે અધાતુ તત્વ હોય છે વધ્યો છેલ્લો વિભાગ એફ વિભાગ એમાં પણ ધાતુ આવી જશે તો વચ્ચે જે ગુલાબી કલરના તત્વ છે તે શું છે તો કે તે છે અર્ધ ધાતુ તત્વો રિપીટ કરાવી દો ધાતુ તત્વ એટલે શું તો કે જેની બાયતમ કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન હોય જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોય અને ગુમાવ્યા બાદ ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવતા હોય કે જે સરળતાથી ધન આયન બનાવતા હોય પ્લસ વન ગુમાવે પ્લસ ટુ એક ગુમાવીને પ્લસ વન આયન બનાવે બે ઇલેક્ટ્રોન ગુમાવીને બે પ્લસ ટુ આયન બનાવે અને ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ થ્રી આયન બનાવે આમ આયન બનાવે તો એ બધા ધાતુ તત્વ કહેવાય તો એનો મતલબ એવો થાય છે કે આવર્ત કોષ્ટકની અંદર મોટા ભાગના વાળા પરમાણુઓ રહેલા છે બરોબર જે આયન બનાવશે અધાતુ તત્વ કોને કહેવાય તો કે જેની બાહ્યતમ કક્ષામાં પાંચ છ અને સાત ઇલેક્ટ્રોન હોય તેને અષ્ટક રચના પૂર્ણ કરવી છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં પણ ઇલેક્ટ્રોન મેળવશે પાંચ છે તો એ ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે અને માઇનસ થ્રી સંયોજકતા બનાવશે બરોબર આયન બનાવશે માઇનસ થ્રી છ હોય તો બે ઇલેક્ટ્રોન મેળવશે અને માઇનસ ટુ આયન બનાવશે અને સાત ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન મેળવશે અને માઇનસ વન આયન બનાવશે જેની સંયોજકતા થાય છે માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ વન એને અધાતુ કહેવાય તો આ જે ગુલાબી કલરના જે છે ચોખા ચોખ્ઠા એ શું છે તો કે એ ધાતુ પણ નથી પૂરી રીતે અધાતુ પણ નથી પૂરી રીતે પણ અર્ધ ધાતુ છે થોડુંક ધાતુ છે અને થોડુંક અધાતુ છે એવા તત્વ છે છે જે તમારે યાદ રાખવાના અને લગભગ ધાતુમાં એક બે ત્રણ નીકળી ગયા અધાતુમાં પાંચ છ સાત નીકળી ગયા અષ્ટક રચનામાં આવે આઠ વધ્યું કોણ તો કે ચાર નવ તો આવતા જ નથી બરાબર કોઈની બાયતમ કક્ષામાં નવ ઇલેક્ટ્રોન નથી હવે વચ્ચે ચાર વધ્યા વન ટુ થ્રી ફોર એ સેમાં આવે તો કે અર્ધ ધાતુમાં આવે જેની બહતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન રહેલા હોય એને અર્ધ ધાતુ તત્વ કહેવાય એટલે ગુણધર્મની દ્રષ્ટિએ પણ તે અર્ધ ધાતુ છે કે પૂરા ધાતુ પણ નથી પૂરા અધાતુ પણ નથી અને ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ પણ તે અર્ધ ધાતુ છે કે જેમાં એક બે ત્રણ નહીં અને પાંચ છ સાત કે આઠ નહીં પણ ચાર ઇલેક્ટ્રોન છે એટલા માટે તેને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે એમાં શુભ શરૂઆત થાય છે બોરોનથી જેનો પરમાણુ ક્રમાંક છે પાંચ પછી નીચે ચૌદ નંબર ઉપર ડાયરેક્ટ સિલિકોન આપેલું છે હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે બોરોનનો પરમાણુ ક્રમાંક પાંચ છે તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું કામ એને બે અને ત્રણ થઈ ભાઈ ચાર થવી જોઈએ ને હા તો એ અમુક વસ્તુ હાઇડ્રોજનની જેમ અપવાદરૂપ બાળકો જેમ હોય એવી રીતે અહીંયા અપવાદરૂપ તત્વો હોય છે જે પછી તમારે ચર્ચા આવશે બરાબર બીજું જૂના સિલેબસની અંદર આવર્ત કોષ્ટક જૂની ટેક્સ્ટબુકમાં જોજો જેમાં કાર્બનને પણ ઝીગઝેગ લાઈનમાં લીધેલું છે અર્ધ ધાતુમાં જ્યારે આ નવા સિલેબસનું કોષ્ટક છે અત્યારે તમે જોઈ શકો છો કાર્બનને શેમાં મૂકેલું છે એણે પીળા કલરમાં પીળો કલર એટલે અધાતુ તત્વ બરાબર હકીકતમાં કાર્બન છે તે અર્ધધાતુમાં આવે પણ સાથે સાથે અધાતુમાં પણ આવે કેવી રીતે તો સમજો ખાસ કાર્બન છે તે બંને ગુણધર્મ ધરાવે છે બંને એટલે ધાતુ સોરી અધાતુ અને અર્ધધાતુ કેમ તો કે કાર્બન છે એના ભૌતિક ગુણધર્મ તમે જુઓ તો બધા અધાતુ જેવા છે ભાંગી શકાય તોડી શકાય ભાંગીને ભૂકો કરી શકાય ભટકાવવાથી રણકાર ઉત્પન્ન નથી થતો બરોબર છે અથડાવાથી ખેંચવાથી તૂટી જાય છે વગેરે વગેરે કોલસો જ છે પણ એની અંદર પાછા અપવાદરૂપ છે ગરમી આ મેલા અધાતુના ભૌતિક ગુણધર્મ છે પરંતુ ઇલેક્ટ્રોન રત્નની દ્રષ્ટિએ તો અર્ધ ધાતુના ગુણધર્મ ધરાવે છે એટલે કે એની બહતમ કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન નથી ધાતુની જેમ બરોબર અને અધાતુની જેમ પાંચ છ સાત ઇલેક્ટ્રોન નથી એટલે ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાર્બન છે તે ચાર ઇલેક્ટ્રોન ધરાવે અને ભૌતિક ગુણધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાર્બન અધાતુના ગુણધર્મ ધરાવે એટલે આ નવા સિલેબસમાં કાર્બનને અત્યારે ફિલહાલ મૂકેલું છે અધાતુમાં હકીકતમાં અર્ધ ધાતુમાં આવે કારણ કે ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો અર્ધધાતુ માટે બે અને ચાર એટલે છ થાય બરાબર છે એટલે આ એક થયો ત્યાર પછી નીચે સિલિકોન તો ચૌદ નંબરનો પરમાણુ ક્રમાંક છે એટલે પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ અને ત્રીજીમાં ચાર ત્યાર પછી નીચે આવે જર્મેનિયમ એની બાજુમાં એસ્ટેટાઇન એની નીચે એન્ટીમની એની બાજુમાં ટેલુરિયમ અને એની નીચે પોલોનિયમ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર જૂના સિલેબસમાં જૂની ટેક્સ્ટબુકમાં બોરોનને ગણેલું નથી એને કાર્બનને લીધેલું છે તો પણ સાત ટૂંકમાં બોરોનથી જો ગણો અને કાર્બનને લઈ લ્યો તો આઠ થશે બાકી સાત થશે એટલે છથી સાત તો ફિક્સ જ છે અર્ધધાતુ ધાતુ તત્વો હોય જે ઝીગઝેગ લાઇનમાં ગોઠવાયેલા છે દરેકની અષ્ટક રચના પરમાણુ ક્રમાંક છે એમાં મહત્તમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચનાની અંદર ચાર ચાર ઇલેક્ટ્રોન હોય છે જેમાં બોરોન છે કાર્બન છે તે બધા અપવાદરૂપ તત્વો હોય છે કે જે બંને પ્રકારના ગુણધર્મ ધરાવતા હોય છે અને પોતાની ઇન્ટરનલ છે કુદરતી રીતે ઉપરથી જ છે બરાબર એમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી. આમ આધુનિક આવર્ત કોષ્ટક છે એને પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ હેનરી મોસલે ગોઠવેલું છે મારે હું એમ કહું કે મારે ભાઈ ફ્લોરિન તત્વ જોતું છે ફ્લોરિન તો સીધે સીધું આપણે નંબર ગણવાના રહીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન હા હેલી બે બોકાન ના ઓ ફ ફ ગણો એટલે નવ નંબર ઉપર ફ્લોરિન હાજર એની બદલે આપણે એનો પરમાણુ ભાર ગણ્યો હોત તો ખબર ન પડત એટલે એક વસ્તુ પરમાણુ ભાર તમારે આ તમારા માટે આ વખતે ઇઝી થઈ ગયેલું છે પરમાણુ ભાર તમારે યાદ રાખવાના નથી બરાબર છે કારણ કે દરેકની નીચે ઉપર પરમાણુ ક્રમાંક આપેલા છે નંબર આપેલા છે બરાબર ખાનાની અંદર પણ ઉપરની સાઈડ તમારું જે ચોરસ ખાનું છે ચોરસ ખાનામાં ઉપરની સાઈડ પરમાણુ ક્રમાંક એટલે કે એ તત્વનો નંબર આપેલો છે સીટ નંબર રોલ નંબર છે દરેકના પછી તત્વની સંજ્ઞા છે અને એની નીચે એનું આખું નામ છે ઇંગ્લિશમાં અને એની નીચે પરમાણુ ભાર છે એટલે તમારે આ ચાર વસ્તુ ખાસ યાદ રાખવાની છે વીસ તત્વ સુધી અને પાંચમું ઇલેક્ટ્રોન રચના બરાબર છે વીસે વીસ તત્વના પરમાણુ ક્રમાંક એની સંજ્ઞા એ તત્વ કયું છે એ તત્વનો પરમાણુ ભાર એની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ કારણ તો કે આ ચેપ્ટર પૂરું થશે બરાબર તો સીધું ડાયરેક્ટ હવે આપણે સરસ મજાના એવા ચેપ્ટરમાં તુબાકો મારવાના છીએ જેમાં પાંચમા ચેપ્ટરનો આવર્ત કોષ્ટક આપણને ખૂબ કામમાં આવશે સાથે ત્રીજા ચેપ્ટરના ગુણધર્મ જે રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા એ પણ કામમાં આવશે એટલે હજી એને ખાસો સમય છે પણ અત્યારથી તમે તૈયારી કરો તો તમને આવડે ને બરાબર છે એટલે હજી ખાસો સમય છે આ ચેપ્ટર પતે પછીથી આપણે થોડી ક્વેરીઓ કે બીજું એકાદું ચેપ્ટર લઈ લેશું પછી આપણે આગળ વધશું ફિલહાલ આપણે અત્યારે અહીંયા ધ્યાન દઈએ કે આ તમારી દસમા પૂરતી માહિતી છે હા હું તમને પીડીએફ સ્વરૂપે ઇલેક્ટ્રોન રત્નનો એવું લાગશે તો નવમા ધોરણની વિજ્ઞાનની ટેક્સ્ટબુકની અંદર બધી જ વસ્તુ આપેલી છે તમારે ખાલી દસમા ધોરણની એક વસ્તુ એમાં એડ કરવાની છે કે પરમાણુ ભાર વિશે વીસ તત્વના આવડતા હોવા જોઈએ એટલે નવમા ધોરણની ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુકની અંદર પરમાણુ અને તેનું બંધારણ નામનું ચેપ્ટર છે લગભગ ત્રીજા નંબરનું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં સરસ મજાનું કોષ્ટક આપેલું છે દરેક વસ્તુ છે એ જ કોષ્ટક ચેપ્ટર ચલાવવાના છીએ એમાં તમને કામમાં આવશે તો જ આવડશે બેટા બોર્ડની અંદર બાકી નહીં આવડે કે પછી કરી લેશું એમ કરશો તો આ ભૂલાઈ જાય તો મિક્સ થઈ જશે આ ડાવડું થઈ જશે એટલે બી કેરફુલ ક્લિયર હવે આપણે આગળ વધીએ છીએ આધુનિક આવર્ત આવર્ત કોષ્ટક છે એનો નિયમ વૈજ્ઞાનિકે આપ્યો તો કે હેનરી મોસેલે એક માર્ગનો પ્રશ્ન અને હેનરી મોસેલેનો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ જણાવો તો એ તમને ખબર છે તત્વના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે બરાબર ઓકે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ચાર આધુનિક આવર્ત કોષ્ટકમાં